मित्रों, स्वजनों, विचार क्रांति अभियान अंतर्गत आजना वार्ता वैभव विभाग में आप सौनु स्वागत है। आजनी वार्ता मननी उदासीनु कारण सोमो सिक्को। दोस्तों, घणा वर्षों पहलानी वार्ता छे। एक भव्य राजमहल नी अंदर एक राजा रहता था, राजा राणी अने एना एना संतानो। खूब पैसा, खूब जवेरात, खूब संपत्ति, पण मननी अंदर आनंद ना आवे। मन सतत उदास रहे, खबर न पड़े कि आ उदासी नुं कारण शुं। मित्रों, आवी वात मात्र राजानी नथी, आवा दुनिया में केटलाय माणसो छे, बधुं होवा छतां मन उदास। एक वक्त ए महल नी अंदर फरता था राजा, एमां एक एनो नौकर एकदम मस्त रीते गातो गातो साफ सफाई नो काम करतो हतो, मस्त। राजाए एने पूछ्युं नहीं, પણ એટલો બધો મસ્ત હતો, એને એમ થયું કે મારી પાસે આટલું બધું છે છતાં મને ઉદાસી રહે છે, આની પાસે કંઈ નથી, ખાવા માટે પણ પૂરતું મળતું નહીં હોય, અને એ કેટલો આનંદમાં છે, મસ્ત છે, ગાતો 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 કામ કરે છે। એને જઈને રાણીને પૂછ્યું કે આવું કેમ, કે એની પાસે કંઈ નથી છતાં આનંદ, મને મારી પાસે કેટલું બધું છે તોય હું ઉદાસ। ત્યારે રાણીએ એમ કીધું કે તમે આવતીકાલે જોજો, હું એક તમને કહું છું એ પ્રમાણે તમારે કરવાનું છે। એટલે રાજાને કીધું એણે કે આવતીકાલે તમે સોનાના 99 સિક્કા એના ઘરના દરવાજા પાસે રાતના મૂકી આવજો, બસ આટલું જ કરો। રાજાએ કોઈના નોકર મારફત એ 99 સોનાના સિક્કા એ ગણ્યા અને મૂક્યા। પેલો નોકર ઉઠો સવારમાં, એની પત્ની જાગે છે, દરવાજો ખોલે છે, એની પત્નીએ જોયું કે થેલી પડી છે, થેલી ઉપાડે છે તો એની અંદર સોનાના સિક્કા હતા। બંને જણા ગણવા બેસી ગયા, 99 સિક્કા થયા। એટલે પેલો જે નોકર હતો એને એમ થયું કે 99 સિક્કા હોઈ શકે જ નહીં, જો કોઈક માણસ આપણને મદદ કરવા માંગતો જ હોય અને સાચી મદદ કરવા માંગતો હોય તો 100 સિક્કા જ નાખ્યા હોય, 99 સિક્કા શું કામ નાખે। કુદરત પણ અધરી મદદ ન કરે, 100 સિક્કા જ નાખ્યા, 99 સિક્કા શું કામ। ત્યારે એની પત્ની એમ કહે છે કે કંઈક વિચારો, આપણે શું કરવું જોઈએ। એટલે તરત જ ઓલાએ કીધું કે હું આજથી શરૂઆત કરીશ, ખૂબ મહેનત કરીશ, લાગી પડીશ, તૂટી પડીશ અને 100મો સિક્કો હું કમાઈ લાવીશ। અને બહાર નીકળો, ઘરની બહાર એ રાજાના મહેલમાં જાય, કામ કરતા કરતા પણ એના મનમાં એક જ આવે છે કે મારે 100મો સિક્કો મારે કમાવવો છે, મારે 100મો સિક્કો કેવી રીતે મેળવવું। વિચાર કરવા માંડી જાય, મહેનત કરું, રાજા તો કોઈ દિવસ આપવાના નથી, સોનાના સિક્કાની કિંમત તો બહુ મોટી હોય, હું ગમે તેટલા વર્ષ કામ કરું તોય સિક્કો મને મળે જ નહીં, શું કરવું। કેટલા ખોટા વિચાર પણ આવે, ક્યારેક એમ પણ થાય ચોરી કરી લઉં, ક્યારેક એમ થાય કે કોઈકની પાસે જઈ અને આના કરતાં મોટી જગ્યાએ જઈ અને હું મોટા રાજાને કે નોકરીમાં જાઉં, આવા બિનજરૂરી વિચારો, ખોટા 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 વિચારો મનમાં આવતા રહીએ આવતા રહીએ આવતા રહીએ, કામની અંદર રસ ન પડે, કામ પણ કચાસવાળું કરવા માંડી ગયો। ઘણા દિવસ સુધી આ એકની એક વાત આવી, રાજાએ રાણીને એમ કીધું કે આ આપણો નોકર પહેલા જે એકદમ સારામાં સારું મસ્ત રીતે ગાતો હતો એ મસ્તી ગઈ ક્યાં। ત્યારે રાણીએ એમ કીધું કે ઓલા પેલા 100મા સિક્કામાં ગઈ।
एना मन में एक धोन है कि मारे सोमो सिक्को कमाव एटलूज नहीं प्रमाणिकपणे न मळे तो अप्रमाणिक काम करूँ अप्रमाणिकता न मळे तो कोई नु खून करव चोरी करवी पर मारे सोमो सिक्को तो लावो छे अने एने कारणे ई उदास रीए काम करवामां रस न पड़े घरे पण गमे नहीं एनी पत्नी पण एम के भाई तमे आटला बधा शुं काम चिंता करो छो के नहीं मारे सोमो सिक्को कमावो छे। त्यारे राजाए एम कीधुं के वात साची छे जेने आपणे सादी भाषामां एम कही छे के 99 धक्को आ दुनियामां 99 धक्को दरेकने लागतो होय छे। मनमां एम थाय के आपणे ફસ્ટ-ક્લાસ સારું મકાન થઈ ગયું बहुत सारी रीते आप रही छे भाड़ा में रहता था पण तरत ज 99 नो सिक्को आवे कि हजी आपणे एक पूजा नो रूम बाकी छे वरी पूजा नो रूम पण क्यांक थी थाय बधुं थाय तो वरी पाछो एक सिक्को याद आवे कि आपणे 3 बेडरूम ने 4 बेडरूम होय तो धक्को लागे एक वखत धक्को के जे तमारी पासे मकान नहोतुं अने जे तमारी आनंद हतो જે જુસ્સો હતો જે મજા હતી એ માત્ર એક મકાન થયું અથવા કોઈ ભેટ આપ્યું તો આપણે એને મોટું કરવાની વાત કોઈની પાસે 10,000 કરોડ હોય એને એમ થાય કે મારે 11,000 કરોડ લેવા છે મારે વાત તો કરવી નથી પણ એક સંત બહુ મોટા સંત એક વખત રાજકોટમાં આવે છે પોતે યોગના નિષ્ણાત એ 5-7 જણા બેઠા હતા એમાં એને વચ્ચે એમ કીધું કે જો 500 કરોડ મારી પાસે હોય તો હું વિશ્વની અંદર યોગ ઉપર બહુ કામ કરું સારું બીજી વખત આવ્યા તેની પાસે લગભગ 1,000 કરોડ રૂપિયા થઈ ગયા હતા ત્યારે ફરી વાર બેઠા હતા ત્યારે એમ કીધું કે 1,000 કરોડ મારી પાસે અત્યારે છે પણ જો 2,000 કરોડ રૂપિયા મારી પાસે હોય તો હું કદાચ આ યોગને આખા વિશ્વની અંદર ફેલાવી દઉં આખી વાત મારે નથી કરવી એમ કરતા 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 આજે પણ એ સંત હયાત છે એની પાસે કદાચ કેટલા પૈસા હશે ખબર નથી છતાં પણ હજી એને જે એક સિક્કો જે 99 પછીનો જે એક સિક્કો હજી પૂરો થયો નથી આપણે એક સિક્કો મેળવવાનો જરૂર પ્રયત્ન કરીએ પણ એની પાછળ દોટ ન મૂકીએ જે છે એમાં આનંદ કરીએ આપણા સંતાનોને પણ આનંદ કરાવીએ સૌને ધન્યવાદ ખૂબ આગળ વધો